हेलो मित्रों, भिंगराड़ी एजुकेशन में आपनु स्वागत है। आज आप नवो टॉपिक एट्ले कि ग्रामर विषय से अभ्यास करवा है। ग्रामर की अंदर पहलो टॉपिक है सीम्पल प्रेजेंट टेन्स। सीम्पल प्रेजेंट टेन्स एट सादा वर्तमान काल विषय आप अभ्यास करवा है। अँ आग तीन क्रिया पहली है। पहली है ए बोलवा क्रिया है, बीजी है ए लखवा क्रिया है, तीजी है ए रमवा क्रिया है। चलो हवे आपणे सीम्पल प्रेजेंट टेन्सनी शुरुआत करिए। ए पहला अमुक शब्दों आपेला छे के जेना वडे तमे ओळखी शकाय के आ सादो वर्तमान काळ छे। एवा शब्दों क्या क्या छे? तो के ऑलवेज छे, ऑफन छे, नेवर, समटाइम, यूजुअली, रेग्युलरली, टुडे, एवरीडे। आ दरेक शब्दों छे ए ज्यारे वाक्यने अंते आवे, क्रियापदना पहेला आवे, तो समझी लेवू के आ काळ छे ए सादो वर्तमान काळ छे। बराबर, हवे आपणे एनी व्याख्या जोवी छे કે એના વડે આપણે દર્શાવાય કે ભાઈ આ કાળ છે, એ કાળની અંદર કઈ કઈ ક્રિયા બનતી હોય, તો સાદો વર્તમાન કાળ છે એની વ્યાખ્યા જોઈએ। દરરોજ થતી ક્રિયા હોય, દરરોજ સવારમાં તમે બ્રશ કરતા હોય તો આ રેગ્યુલરની ટેવ હોય, તમારી ક્રિયા હોય, સનાતન સત્ય છે, નિયમો હોય, નિયમિત બનતી ઘટનાઓ હોય, કોઈ ટેવ હોય, કહેવત છે, રૂઢિપ્રયોગ, ગણિતના નિયમો હોય, વિજ્ઞાનના સિદ્ધાંતો હોય વગેરે દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે। હવે સાદા વર્તમાન કાળની અંદર જો શું આપેલું છે બીજી, તો કે સેન્ટેન્સ પેટર્ન। આ ખૂબ અગત્યનું વાત છે, સેન્ટેન્સ પેટર્ન। આપણને કાળ તો ખબર પડી જાય કે ભાઈ આ શબ્દ આવ્યો એટલે આ કાળ હશે, તો એની સેન્ટેન્સ પેટર્ન તમારે ફરજિયાત જોવી પડે। સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના, તો એની અંદર આપણે ત્રણ વાક્ય રચના, હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની છે। તો ચાલો હકાર વાક્ય રચના જોઈએ। કરતા પ્લસ કરતા પ્લસ ક્રિયાપદને એસ અથવા યસ, કર્મ કે અન્ય શબ્દ, આ હકાર વાક્ય રચના છે। એસ અથવા યસ ક્યારે લાગશે ક્રિયાપદને આપણે છેલ્લે જોઈશું। હવે જોવી છે આપણે નકાર વાક્ય રચના। નકાર વાક્ય રચનાની અંદર શું આવશે પહેલાં? તો કે કરતા આવશે, પછી ડુડઝ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, ડુડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ। આ થઈ નકારની વાક્ય રચના। હવે જોવી છે પ્રશ્નાર્થની વાક્ય રચના। પ્રશ્નાર્થ વાક્યની અંદર શું આવશે પહેલા? તો કે ડુડઝ। ડુડઝને તમારે ક્યાં લઈ લેવાનું? આગળ, પછી શું મૂકવાનું છે? કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ હતી વાક્ય રચના શેની? પ્રશ્નાર્થ। હવે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોવા છે। પહેલું એક્ઝામ્પલ આપેલું છે આઈ ગેટ અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, હું સવારે 6 વાગે જાગું છું, ગેટ અપ। બરોબર, અહીંયા ક્રિયાપદને એસ અથવા યસ લાગેલું નથી। બીજું વાક્ય જુઓ તો અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, તો મૂવ્સ આપેલું છે, ક્રિયાપદને એસ લાગેલું છે। બરોબર, ત્રીજું વાક્ય આપેલું છે હી ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ, તે સવારે ચાલવા માટે જાય છે, હવે ક્રિયાપદને યસ લાગેલું છે, ગોનું ગોઝ થયું છે। બરોબર, ચોથું વાક્ય છે રવિ પ્લે ક્રિકેટ એવરી ડે, રવિ દરરોજ ક્રિકેટ રમે છે, તો અહીં આગળ પ્લેનું શું થયું છે? પ્લેસ થયું છે। કાર્તિક ડઝ નોટ લર્ન ઇંગ્લિશ, કાર્તિક ઇંગ્લિશ બોલતો, સોરી, કાર્તિક ઇંગ્લિશ શીખતો નથી। છઠ્ઠું વાક્ય છે ડઝ મંથન રાઇટ અ લેટર, શું મંથન પત્ર લખે છે? બરાબર, તો આ હતા વાક્ય। હવે વાક્ય પછી મેં તમને અહીંયા આગળ નકાર વાક્યની અંદર ડુડઝ મૂકેલું છે, તો ડુડઝ ક્યારે લાગે? તો એના માટેનો એક કોષ્ટક આપેલો છે કે આઈ હોય, વી હોય, યુ હોય અને ધે હોય, ત્યારે તમારે શું મૂકવાનું છે? ડુ મૂકવાનું છે। અને ડઝ ક્યારે મૂકવાનું છે? હી, શી અને ઈટ આપેલું હોય ત્યારે તમારે શું મૂકવાનું છે? ડઝ મૂકવાનું, શું મૂકવાનું છે? ડઝ। ચાલો, હવે મેં તમને કીધું હતું કે ભાઈ એસ અથવા યસ ક્યારે લાગે, એના નિયમો અમુક આપેલા છે, એ નિયમો આપણે જોઈએ। પહેલું છે, ખાસ ધ્યાન રાખજો, ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઈટ આપેલું હોય ત્યારે ક્રિયાપદને આપણે શું મૂકવાનું છે? એસ અથવા યસ। હી શી ઈટ હોય અથવા તો કોઈ નામ હોય તો ક્રિયાપદને અંતે શું લાગશે? એસ અથવા યસ। બીજો નિયમ આપેલો છે, ક્રિયાપદને અંતે એસ, એચ એસ, સી એચ, એચ એસ, ઓ એક્સ કે ઝેડ આપેલું હોય તો ક્રિયાપદને અંતે શું મૂકવાનું છે? યસ મૂકવાનું। બરાબર, એક્ઝામ્પલ તરીકે જોઈએ, ગો, ક્રિયાપદને અંતે ઓ આપેલું છે એટલે શું મૂકશું? યસ મૂકશું। પુશ આપેલું છે, એચ એસ આપેલો છે એટલે શું મૂકશું આપણે? યસ લાગશે। બરાબર, એ જ રીતે ટીચ આપેલું છે તો ટીચની અંતે સી એચ આપેલો છે, શું મૂકશું? યસ। બઝ આપેલું છે તો ઝેડ આપેલો છે,
તો ઝેડ પછી આપણે શું મૂકશું? યસ, બરોબર. તો શું કીધું કે ક્રિયાપદને અંતે એસ, એચ એસ, સી એચ, એસ એચ ઓ, એક્સ કે ઝેડ આપેલું હોય તો ક્રિયાપદને અંતે શું લાગશે? યસ લાગશે. પછીનો નિયમ, ક્રિયાપદને અંતે ઈ આપેલું હોય તો માત્ર આપણે એસ જ મૂકવાનો છે. ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદને અંતે ઈ આપેલું હોય તો માત્ર ને માત્ર પછી શું મૂકવાનો છે? એસ મૂકવાનો. રાઈટ આપેલું છે, ઈ આપી દીધેલો એટલે માત્ર એસ મૂકશું. કમની અંદર ઈ આપી દીધેલો છે, માત્ર શું મૂકશું? એસ. એટલે ક્રિયાપદને અંતે ઈ આપેલું હોય તો માત્ર આપણે એસ મૂકવાનો છે. સરસ, ચાલો. પછીનો નિયમ છે, ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદને અંતે વાય આપેલું હોય અને વાય પહેલાં શું હોય? વ્યંજન હોય, તો વાય કાઢીને આઈ એસ મૂકવાનું છે. બરાબર, શું કીધું? વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય તો વાય કાઢીને આઈ એસ મૂકવાનું છે. તો ટ્રાય આપેલું છે, વાયની આગળ આર છે તો આઈ ઈ એસ મૂકશું. ક્રાઇની અંદર પણ એ જ રીતે વ્યંજન છે વાયની પહેલાં આર, તો ક્રાઇસિસ મૂકશું. અને સ્ટડીઝ આપેલું છે, સ્ટડી આપેલું છે તો વાય છે અને એની પહેલાં વ્યંજન છે તો શું મૂકશું? સ્ટડીઝ. બરાબર, હવે એનાથી પછીનો જે નિયમ છે એ ઉલટો છે કે ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલાં શું હોય? સ્વર હોય. શું હોય? વાયની પહેલાં સ્વર, તો માત્ર ને માત્ર આપણે શું મૂકવાનું છે? એસ લગાડવાનું છે. પ્લે હોય તો પ્લેની વાયની પહેલાં એ આપેલો સ્વર છે તો પ્લેઝ મૂકવાનું, પ્રે આપેલું છે, વાયની પહેલાં એ છે, સ્વર છે એટલે શું મૂકશું? પ્રેઝ. બરાબર, પછીનો નિયમ છે, જ્યારે ક્રિયાપદ ઉપર એક પણ લાગુ, હવે જો બની શકે એવું કે આપણે ઉપરના બધા જે નિયમો જોઈએ એની અંદર એક પણ નિયમ લાગુ પડતો ન હોય, એક પણ નિયમ ઉપરના લાગુ ન પડે ત્યારે માત્ર ને માત્ર આપણે શું મૂકવાનું છે? યસ, કે ઉપરના એક પણ નિયમ એને લાગુ પડશે નહીં. વોટર, એની અંદર શું આવશે? વોટર્સ. ડ્રિંક, ડ્રિંક્સ. બરાબર, તો આ હતો સાદો વર્તમાન કાળ. બરાબર, સરસ. તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.